વડોદરા ગુજરાત નમસ્કાર આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ માં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. વિવિધ કોલેજના અધ્યાપકો ભાજપમાં જોડાયા છે. અલગ અલગ 8 ફેકલ્ટીના અધ્યાપકોએ કેસરિયા કર્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં ખેસ પહેર્યો છે. તો અલગ અલગ કોલેજના અધ્યાપકો ભાજપમાં જોડાયા. જુદી જુદી 8 ફેકલ્ટીના અધ્યાપકોએ કેસરિયા કર્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પાર્ટીમાં જે પ્રદેશ સંગઠનના નેતાઓ છે તેમણે પણ આ અધ્યાપકોને આવકાર આપ્યો છે. વિવિધ કોલેજના અધ્યાપકો ભાજપમાં જોડાયા. અલગ અલગ 8 ફેકલ્ટીના અધ્યાપકો છે જેમણે આજે ભાજપમાં કેસરિયો ધારણ કર્યો છે. મીડિયા ક્ષેત્રે પણ જેનું નામ હતું એવા જેવા વિદ્વાન આપણે અત્યારે ઉપસ્થિત છે, જયરાજસિંહજી અને આપ સૌ વિવિધ લગભગ મારી દ્રષ્ટિએ 8 યુનિવર્સિટીના 8 કે 9 યુનિવર્સિટીના અહીં ઉપસ્થિત રહેલા આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા અધ્યાપક મિત્રો ભાઈઓ બહેનો, સર્વપ્રથમ આપ સૌનો ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બધા અનુભવીએ છીએ, અમે સરોયા સાહેબ, ભાઈ મહાવીરસિંહજી, પછી ભાઈ કૃપાલસિંહ ડોડી, અલગ અલગ પ્રોફેસરો, અમારા સૌરાષ્ટ્રના 20 પ્રોફેસરો, હું ગોવિંદ યુનિવર્સિટીમાં હતો ત્યાંના પ્રોફેસરો સતત એક વાત કરે, અમારા ગોવિંદ સાહેબ છે અહીંયા જાલોથી આવ્યા છે, મને જામાય છે અહીંયા ઉપરથી, એ બધા એક જ વાત કે ભાઈ આજે દેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ એ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. સાહેબના નેતૃત્વની અંદર આજે વૈશ્વિક ક્ષેત્રે આજે દેશ નેતૃત્વ આપણે કહીએ ને, ભારતીય જનતા પાર્ટીમાં અને રાષ્ટ્રીય સંસદ સંઘમાં આપણે એમ કહેતા કે પરમ વૈભવના શિખરો ભારતમાં હતા, વિરાજમાન થાય અને ભારત વિશ્વગુરુ બને, તો આ વાત આજે ખરા અર્થમાં સાર્થક થઈ રહી હોય એવું સાહેબના નેતૃત્વમાં, મોદી સાહેબના નેતૃત્વમાં આપણે બધાને લાગી રહ્યું છે. એવું અત્યારે આ અધ્યાપક મિત્રો બધા છો, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આપણું પ્રકાર પણ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે. મયુર, 8 ફેકલ્ટીના અધ્યાપકોએ આજે કેસરિયા કર્યા છે, કોણ કોણ જોડાયું છે તેમાં? જી બિલકુલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ની અધ્યક્ષતામાં આ જે તમામ અધ્યાપકો છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયેલા છે. 250 જેટલા અધ્યાપકો છે તે ભારતીય જનતા પાર્ટી ની જે શિક્ષણ વિંગ છે તેના જે અધ્યક્ષ હતા તેમના સંપર્કમાં હતા ને આજે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયેલા છે. જુદી જુદી 8 ફેકલ્ટીના અધ્યાપકો છે અને અલગ અલગ ઝોનની જે યુનિવર્સિટીઓ છે તેની અંદર તેઓ જોડાયેલા છે ને આજે 250ની સંખ્યાની અંદર આ અધ્યાપકોએ કેસરિયો ધારણ છે તે કરેલો છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં